વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ફેબ્રુઆરી મહિનાની મહત્વની નિયુક્તિ. તો આના સેશનનો પહેલો સવાલ છે, વર્ષ 2021માં પોર્ટુગલના રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો પોર્ટુગલના રાષ્ટ્રપતિ બન્યા છે, નામ છે માર્સેલો રેબેલો ડી સુસા. શું નામ છે? માર્સેલો રેબેલો ડી સુસા પોર્ટુગલના રાષ્ટ્રપતિ બન્યા. પોર્ટુગલની વાત કરીએ, પોર્ટુગલના વર્તમાનમાં જે વડાપ્રધાન છે એમનું નામ છે એન્ટોનિયો કોસ્ટા, અને પોર્ટુગલનું જે ચલણ છે યુરો છે. ઓકે, પોર્ટુગલના જે વડાપ્રધાન કોણ છે? એન્ટોનિયો કોસ્ટા, અને પોર્ટુગલનું ચલણ છે યુરો. ત્યારબાદ છે, ઇન્ટેલ કંપનીના નવા સીઈઓ કોણ બન્યા? ઇન્ટેલ કંપનીના જે નવા સીઈઓ બન્યા છે, પેટ્રિક ગેસિંગર બન્યા છે. કોણ બન્યું છે? પેટ્રિક ગેસિંગર. અને ઇન્ટેલની વાત કરશું તો ઇન્ટેલનું જે હેડક્વાર્ટર છે સાન્ટા કેલેરા કેલિફોર્નિયા ખાતે હાલ છે. ક્યાં હાલ છે? સાન્ટા કેલેરા કેલિફોર્નિયા. હાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ પર ઉત્તરાખંડની એક દિવસના મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો રાષ્ટ્રીય બાલિકા દિવસ પર ઉત્તરાખંડના એક દિવસના મુખ્યમંત્રી બન્યા છે કોણ? સૃષ્ટિ ગોસ્વામી. કોણ બન્યું છે? સૃષ્ટિ ગોસ્વામી. આ જરૂર ધ્યાનમાં રાખજો. અને ઉત્તરાખંડની વાત કરશું તો ઉત્તરાખંડના જે વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો નામ છે ત્રિવેન્દ્રસિંહ રાવત. કોણ છે? ત્રિવેન્દ્રસિંહ રાવત. એ રીતના જો વાત કરીએ, જેમ કે આ તો સીએમ બન્યા છે એક દિવસના, એક દિવસના વડાપ્રધાન બી બનાવવામાં આવ્યા છે. કયા દેશમાં એક દિવસના વડાપ્રધાન બન્યા? તો તમે નામ યાદ કરશો, ફિનલેન્ડમાં. ફિનલેન્ડમાં એવા મૂર્તોને એક દિવસના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા જે 16 વર્ષીય હતા. અને ફિનલેન્ડના વર્તમાન જે વડાપ્રધાન છે એમનું નામ છે સના મરિન. તો આ ફેક્ટ બી યાદ રાખજો. જાન્યુઆરી 2021માં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો જાન્યુઆરી 2021માં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે સુનિત શર્મા. કોણ બન્યું? સુનિત શર્મા. આ નામ જરૂર ધ્યાનમાં રાખજો. અને રેલવે બોર્ડના આના પહેલાના અધ્યક્ષ કોણ હતા? વિનોદ કુમાર યાદવ. વિનોદ કુમાર યાદવ રેલવે બોર્ડના પ્રથમ અધ્યક્ષ, પ્રથમ સીઈઓ પણ હતા. તો આ મુદ્દો બી જરૂર ધ્યાનમાં રાખજો. આગળ વાત કરીએ, હાલમાં યુગાન્ડાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? હાલમાં યુગાન્ડાના જે નવા રાષ્ટ્રપતિ બન્યા છે એમનું નામ છે યોવેરી મુસ્વેની. શું નામ છે? યોવેરી મુસ્વેની. યુગાન્ડાની જે રાજધાની છે કંપાલા, અને યુગાન્ડાનું ચલણ છે યુગાન્ડા શિલિંગ. હાલમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો એમનું નામ છે સાદિર જેપોરોવ. શું નામ છે? સાદિર જેપોરોવ. કિર્ગિસ્તાનની વાત કરશું, કિર્ગિસ્તાનનું કેપિટલ શું બનશે? બિસ્કેક. અને કિર્ગિસ્તાનનું ચલણ છે સોમ. શું છે? ચલણ છે સોમ. આ જરૂર ધ્યાનમાં રાખજો. કયા ફૂટબોલ ખેલાડીને અખિલ ભારતીય ફૂટબોલ સંઘ AIFF ના પહેલા ઉપ મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે? તો આમનું નામ છે અભિષેક યાદવ. અભિષેક યાદવને AIFF ના પ્રથમ ઉપ મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જરૂર ધ્યાનમાં રાખજો. અને AIFF નું જો વાત કરીએ, હેડક્વાર્ટર ક્યાં છે? તો દ્વારકા, દિલ્હી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને US એટર્ની જનરલ તરીકે કોની નિમણૂક કરી? તો અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને US એટર્ની જનરલ તરીકે મેરી ગેરલેન્ડની નિમણૂક કરી. કોની? મેરી ગેરલેન્ડ. જો બિડેન જો વાત કરીએ, અમેરિકાના સૌથી વયોવૃદ્ધ, માને કે સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. 77 વર્ષની ઉંમરે રાષ્ટ્રપતિ બન્યા છે. એક મુદ્દો આ નોંધજો. અમેરિકાના 46મા નંબરના રાષ્ટ્રપતિ છે. અમેરિકાના ફર્સ્ટ પ્રેસિડેન્ટ પૂછી લે તો જ્યોર્જ વોશિંગ્ટન યાદ રાખજો. અમેરિકાના રાષ્ટ્રપતિ શપથ લે છે 20 જાન્યુઆરી. અમેરિકાના વર્તમાનમાં જો વાત કરીએ, જે ઉપરાષ્ટ્રપતિ છે કમલા હેરિસન છે, જેઓ ભારતના, ભારતીય મૂળના છે. આ જરૂર ધ્યાનમાં રાખજો. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. ને જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. હાલમાં કોને યુનાઇટેડ કિંગડમે ભારત માં નવા બ્રિટનના હાઈ કમિશન તરીકે નિમણૂક કરી, ઉચ્ચાયુક્ત તરીકે નિમણૂક કરી? તેનું નામ છે એલેક્ઝાન્ડર એલિસ. શું નામ છે? એલેક્ઝાન્ડર એલિસ. સપોઝ એવું પૂછી લે કે ભાઈ ચલો ઠીક છે કે ભારતમાં બ્રિટનના ઉચ્ચાયુક્ત છે એલેક્ઝાન્ડર એલિસ, તો બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન કોણ છે? તો બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન છે ગેત્રી કુમાર. રાઈટ, નામ છે ગેત્રી કુમાર. આ જરૂર ધ્યાનમાં રાખજો. અને યુકેમાં પૂછી લે, રાઈટ. અને યુકેના જે, માને કે યુનાઇટેડ કિંગડમના જે વડાપ્રધાન કોણ છે? તો બોરિસ જોન્સન. આગળ વધો. હાલમાં કોને અખિલ ભારતીય ચેસ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા? તો હાલમાં અખિલ ભારતીય ચેસ ફેડરેશનના જે નવા અધ્યક્ષ છે સંજય કપૂર બન્યા છે. કોણ બન્યું છે? સંજય કપૂર. અખિલ ભારતીય ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી 1951માં, ને અખિલ ભારતીય ચેસ ફેડરેશનનું હેડક્વાર્ટર છે ચેન્નઈ. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. તો આ ફેબ્રુઆરી મહિનાની ટોપ 10 નિયુક્તિ હતી.
जो वीडियो योग्य लागे हो तो शेर जरूर कर देजो अने व्हाट्सएप ग्रुप में जॉइन थवा माटे लिंक आपी छे डिस्क्रिप्शन में त्यांथी तमे जॉइन थई शको छो अने डेली मॉर्निंग में अनएकेडमीनी लर्निंग एप पर आपणो रेग्युलर लेक्चर हशे 7 वागे अने सांजे 8 वागे आ रीतना बे फ्री लेक्चर हशे डेली अनएकेडमीनी लर्निंग एप पर तो तमे बन्नेनो लाभ लई शको छो फ्री ऑफ कॉस्ट।